થોડોક લાંબો બનાવ ને. મીતુ ગુસ્સે થઈ ગયો. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તમે લોકો વિચારતા હશો કે આ વ્લોગ સ્ટાર્ટ થયો હશે સવારે, બટ અત્યારે વાગવા થઈ ગયા છે સાંજના 6:15. બીકોઝ આજે મારો ફૂલ ડે ગયો છે એડિટિંગમાં, અને અહીંયા તમને લોકોને જે નિશાન દેખાય છે એ નિશાન છે નિશિવના બાઇટનું. એણે મને બચકું ભરી લીધું આમ કરીને, પછી સ્કીન મારી ખેંચી લીધી. હું એટલું બધું રડીને આજે મારો બદલો વાળી રહ્યો છે, કેમ કે પછી મને બહુ બટકા ભર્યા છે અહીંયા. મારાથી ઊંચો થઈ ગયો છે મારો જોકલ આજા. તો અત્યારે અમે લોકો આરામથી બેઠા છીએ, મતલબ હમણાં જસ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એડિટિંગ કમ્પ્લીટ થયું છે એટલા માટે. અને થયું છે એવું કે રચિતાને આજે સાંજે નીકળવાનું છે ઘરે. જોઈએ છે હવે શું થાય છે. સુની હજુ કાંઈ ફાઇનલ નથી, કંઈ નહીં. તો વ્લોગને એન્જોય કરો એન્ડ સુધી જો. નીચો હાય, જય શ્રી કૃષ્ણ. શું જોવાનું નીચુને? શું ગમે? ધાય ગમે? કેટલી ગમે? આટલી બધી ગમે? નીશુને શું ગમે? મમ્મી તમે શું કહેશો રચિતાને? જવાનું છે એના ઉપર? જવાનું જવું તો પડશે જ ને આજ, નહીં તો ભાઈ કાલે ગમે ત્યાં જવું તો પડશે. આજે મોકલવાની ઈચ્છા? એ તો ક્યારે આવી? મહિના પછી નહીં થાય મોકલવાની ઈચ્છા તો. હું અત્યારે કહું કે મારા નિશિવ ની જયારે વાઇફ આવશે ને, હું એને એટલું બધું સાચવીશ ને એમ કે યાર એના ઘરમાં કેવી રીતે રહેતી હશે ને પછી આપણા ઘરે આવશે ને. કે તમારે એ વાત ઉપર શું કહેવું છે? જેમ કે ઉતરવું છે ને નીચે પહેલા નિશિના વાઈફ ના ઘણી બધી વાત છે. પણ નિશિના ઉતાર દે ને, ઉતરવું છે. ઉતરવું છે બેટા, જા ઉતરો. હા ઉતારી તો દો. પણ ક્યાં ઉતરવું છે? અરે ઉતરવું છે, ઉતારતા નહીં ને એમ. પણ ક્યાં ઉતરવું છે? એને અહીંયા લટકું છું, અહીંયા લટકાઈ દો, એના ખોલું. ઓકે આ તો ચલો આજે નહીં તો કાલ આવવાની. તો હજી તો ઘણી વાર છે. અરે ઘણી વાર છે પણ એમ નહીં, આપણે એક જસ્ટ એક ઇમેજિન. 25 વર્ષની વાર છે, હજી નિશુ વર્ષનો છે. બરાબર 25 વર્ષની વાર છે તો એટલું બધું એડવાન્સમાં શું કામ વિચારવું? હા કઈ વાંધો નહીં, ચલો કેન્સલ. તમે કશું વિચારો જ નહીં. એ તો વિચારવાની વસ્તુ છે કે આપણા ઘરે કોઈની દીકરી આવે તો એને કઈ રીતે ટ્રીટ કરવાનું. જસ્ટ હું તમને એ પૂછું છું. આપણા છોકરાને જેમ જ ટ્રીટ કરવાનું હોય. હા એટલે ઊંચો કર દો ને પહેલા. તો તમે એટલું બધું ક્યાં એડવાન્સની ના એડવાન્સની વાત કરો છો? જસ્ટ હું તમને પૂછી રહી છું, એનો જવાબ માંગો ને. અરે આ પડી જશે યાર. કરી નીચું નકરા કરે. મારો વ્લોગ ચાલુ થાય એટલે બહુ મસ્તી ખૂચે છે. મારો જે ઓપિનિયન છે હું કહું કે જેમ કે નિશિવ ને મેરેજ કર્યો, ખોટા નાટક ચાલુ થઈ ગયા છે. ઉભો કામ છો કાઢવાના બે બાપ દીકરો સરખા છે. તો નિશિવની જયારે મતલબ વાઇફ આવશે ને તો આપણે એના ઘરમાં છે ને એમ કે ભાઈ તારે જેમ કરવું એમ કર, જે પહેરવું એ પહેર, બસ ખુશીથી રહે. કેમ કે જે વસ્તુ આપણને જે ફીલ થતું હોય ને એ પણ એને પણ ફીલ થશે. બટ આ હવે આ શું ખબર એની જનરેશન આવશે કેવી નહીં. બટ નિશિવની વાઇફ જે પણ આવશે આપણે એને બહુ સરસ રીતે રાખવાની છે. કંઈ નહીં હવે જોઈએ છે. અત્યારે આજે તો વરસાદ જેવું વાતાવરણ છે થોડું ઘણું. આવી જા, આવી જા, આવી જા, આવી જાઓ, આવી જાઓ. મસ્તી ખોર છે, બહુ ઢીંગલો મારો, ડીંગો મારો દીકો છે. નીચે ડાન્સ કેમ થાય? આ ઓકે. સો વ્લોગ એન્ડ સુધી જોજો અને બહુ મજા કરજો.
સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:30 અને અમે લોકોએ જમી લીધું છે, વઘારેલી ખીચડી બનાવી હતી, સો જમી લીધું છે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મિતુના ત્યાં. જેમ મેં લાસ્ટ વ્લોગની અંદર કીધું હતું કે જે લોકોએ લવ સ્ટોરી વાળો વ્લોગ જોયો હશે એ લોકોને ખબર પડી ગઈ હશે કે મિતુ કોણ છે, અને નિકેશે મિતુને પણ પ્રોમિસ કર્યું હતું કે અમે તમને મળવા આવીશું. અમે જ્યારે ગોવા ગયા હતા એ વ્લોગની અંદર પણ અમે લોકો બોલ્યા હતા. તો આજે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ મિતુને મળવા. એકચ્યુઅલી મિતુને હું એકલી મળી છું, અમારું ફેમિલી કોઈ મળ્યું નથી. રચિતાને આજે જવાનું હતું ઘરે, બટ હવે કેન્સલ થઈ ગયું છે તો રચિતા આજે ઘરે નહીં જાય. આજે સવારે અમે બધા રડ્યા હતા તો અત્યારે તો ખુશ છીએ. તો પહેલાં જઈશું આપણે મિતુના ત્યાં, પછી ક્યાંય પણ જઈશું તમારી સાથે શેર કરીશું. બ્લોગ કન્ટિન્યુ જતા રહેજો, સ્કીપ ના કરતા, અને મિતુના શું એક્સપ્રેશન છે પણ તમને આગળ જોવા મળી જવાના છે. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મિતુને મળવાની. કેશ કેવા એક્સાઇટેડ છો? યસ, બહુ જ, કારણ ફાઇનલી છોકરો કેટલા દિવસથી રાહ જોતો હતો કે અમે લોકો એને મળવા જઈએ, ક્યારે જઈએ ક્યારે જઈએ, પણ ફાઇનલી આજે મેર પડી ગયો છે. ગઈકાલે એના પપ્પા મળ્યા હતા કે ભાઈ, મેં તો એમને એમ જ કીધું કે આજે આવીશું, પણ ના સેટ થયું કારણ કે અમારે શૂટમાં લેટ થઈ ગયું, એટલે આજે ફાઇનલી પાછી ગાડી ફસાઈ ગઈ. હા, એટલે લેટ થઈ ગયું એટલે નતા જઈ શક્યા. સો આજે ફાઇનલી અમે લોકો જવાના છીએ એને મળવા માટે. નિકેશનો પ્રોમિસ કમ્પ્લીટ થશે. યસ. હા બેટા, શું જોઈએ? આ જો નિશિવને છે ને પેન ખોલીને જોઈએ. ના લેવા બેટા, ખોલી. ચલો 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 જઈએ. ઓકે. મિતુ મજામાં? હા, જય શ્રી કૃષ્ણ. હાય ગુ. હા, કેમ છે? મજામાં. હવે પ્રોમિસ પૂરું ને આપણું? આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય. મજામાં? તારા માટે કઈ લાવ્યા છે? મજા. જય શ્રી કૃષ્ણ બેટા. અને જય શ્રી કૃષ્ણ કરો. મેં તારા માટે ચોકલેટ. ખાય ચોકલેટ? ખાય છે તું? ચોકલેટ ખાય છે? આ કોણ છે? આ કોણ છે? નિકેશ. અરે વાહ. પછી આ કોણ છે? તારી બધી વસ્તુ લઈ લેશે, ટોયસ લઈ લેશે, તારું બધું ખાવાનું લઈ લેશે, ચોકલેટ લઈ લેશે જ ને. તો કઈ નઈ, તારી મમ્મી લઈ આપવું પડશે, પછી તારી વસ્તુ નહીં. શું રમે આખો દિવસ? મારું પ્રોમિસ પૂરું કરી દીધું નિકેશભાઈએ. હે બેટા, પ્રોમિસ પૂરું થઈ ગયું ને? હેપી. શું કે છે મિતુ? ફરી તો ચાલુ તો કરો, તાર કરો નહીં, ખાલી ખાલી તું કે છે. હે મિતુ, ટૂંકો પડે છે મારો વ્લોગ? ખુશી દીદી આખો દિવસ કેમેરો લઈને બેસી રહે. નહીં બસ, પાકો બેસી રહીશ. તું મને કઈ દે ખાલી આજે. થોડોક લાંબો બનાવ, થોડોક લાંબો બનાવ ને. કેટલો થોડોક? 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ? કેટલા મિનિટ નો બનાવ? 15 મિનિટ નો બનાવ ને, તાર ટાઈમ જતો રહેશે ને એમાં. હું ટ્રાય કરીશ, બરાબર. વધારે બનાવ તો વાંધો નહીં ને. 15 મિનિટ નો ફિક્સ. બે વ્લોગ તો મારા આવે જ છે, એક 10 વાગે આવે, એક 11 વાગે આવે, પણ રેસીપી નો આવે. પણ રેસીપી નો તો તું જોઈન શું કરીશ? હે ને, હું ગમતો જ નહીં, ગમતો જ નથી. મારે ક્યાં બનાવવું? હા, આયો બધો જેન્ટ્સ માં આવે ને. હા, એમાં શું થઈ ગયું? જોવાય નહીં. તારા મમ્મી ની હેલ્પ કરે ને, મમ્મી આવું બનાય, મમ્મી આવું બનાય. તને ખાવાનું શું ભાવે? સૌથી વધારે તને ખાવાનું શું ભાવે? ઢોસા. ઓરે વાહ, ખુશી તો મારી પાર્ટી માં છું. હે ને, ઢોસા તો મારા ફેવરેટ છે, બહુ જ ભાવે. ટ્વેન્ટી ફર્સ્ટ જુલાઈ તારો બર્થડે છે. તું આવીશ તમારા ઘરે? તું આવીશ? પણ એને ક્યાંનો ભાવે છે તો પૂછવા દે. તને ક્યાંનો ભાવે? ઢોસો પોરબંદર ના? ઓ બાપરે બાપ. બીજું શું ભાવે મિતુને? ઢોસ બીજું કઈ? પીઝા ભાવે? પીઝા
પીઝા ઓછા ભાવે, ઓછા ભાવે. ખબર નહી, તારે આવું ને તારે મને ફોન કરજે, હું તને લઈ જઈશ. ઓકે, મીતુ ગુસ્સે થઈ ગયો. કેમ બેટા, કેમ એવું કીધું તે? અરે બાપરે, મગજ તો તારું જ ચાલે ભાઈ. હું પાછો આવીશ, બસ તને મળવા, તારા બર્થડે દિવસે તને મળવા આવીશ. ઓકે, હું ડેટ છે ને મારા પેલી ડાયરી માં લખી નાખીશ કે ભાઈ મીતુ ને મળવા જવાનું છે મારે. તારે શું જોઈએ તારા બર્થડે દિવસે? કઈ નહી, તું કઈ કે તો ખરી, હું લેતો આવીશ તારા માટે. તને શું ગમે સૌથી વધારે? પિયાનો ગમે ને? પિયાનો યુટ્યુબર છે. તો બીજું શું ગમે તને? ટોયસ ગમે? હું કઈ નાના તો કે નથી. લો, તો શું ગમે? કઈ ન જોતું. હું મારી રીતે કઈક લેતો આવીશ તારા માટે. ઓકે, મારો નંબર લઈ લેજે તું. મીત મને બોલાઈશ તો હું આવીશ. મળીશું જલ્દી જલ્દી. શું? ઓકે, બાય 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 દીદી, આવજો. ચલો ચલો જોઈએ. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને નિશુને જસ્ટ સોડાયો છે. રચિતા એવું કીધું કે ભાભી તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ, હું સોડાઈ દઉં છું બીકોઝ હજુ મારે એડિટિંગ બધું બાકી છે. અને આજે બહુ મજા આવી બીકોઝ અમે લોકો મીતુને મળ્યા અને મીતુને મમ્મીને હું એવું કહીશ કે સ્ટ્રોંગેસ્ટ વુમન, બીકોઝ એમણે ખરેખર બહુ, મતલબ કહેવાય ને કે બહુ સ્ટ્રગલ જોઈ છે એમની લાઈફમાં. કેમ કે એમના બે બચ્ચા અને મન અને મીત, મન તો અત્યારે કમ્પ્લીટ છે બટ મીતુને સાચવવો બહુ ઝઘડો છે. પણ એ બહુ સ્વીટ છે, બહુ મસ્તીખોર પણ છે અને બહુ એટલે બહુ વધારે બોલે છે. આપણે એની જોડે બેઠા હોય ને તો બહુ જ મજા આવે. તો એના મમ્મી એનું બધું સાચવી લે. આ તે પેલું નહીં કહેવાતું કે
માં તે માં બીજા બધા બગડાના વા, એવું જે માં કરી શકે ને કોઈ જ ના કરી શકે. એના મમ્મી પપ્પા એની માટે એટલો બધો ટાઈમ કાઢે છે ને કે વાત જ જવા દો. અને એક વસ્તુ તો મેં જોઈ કે ભાઈ સંતાન માટે તો માવતર કશું પણ કરી શકે. આ લોકોથી હું એટલી બધી ઇન્સ્પાયર્ડ થઈ છું કે મતલબ મારી પાસે કોઈ શબ્દ નથી. અને વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો હું ફ્રેશ થઈ ગઈ વહેલા વહેલા. અને આજે તો સ્પેશિયલ મીતુ માટે વ્લોગ રહ્યો છે. અને મીતુ એવું કીધું છે કે તમે દીદી થોડો લોંગ વ્લોગ બનાવો, તો હવે હું ટ્રાય કરીશ કે લોંગ બનાવું. અને એવું કીધું કે થોડો વધારે મારો ટાઈમ જાય, તો 15-1 મિનિટનું કીધું છે. આપણે ડેઈલી ટ્રાય કરીશું, ટ્રાયપોડ મૂકીને કદાચ માઇક સેટ કરીને કંઈ પણ પોસિબલ હશે તો. અને બસ આજના વ્લોગમાં એટલું જ હતું. વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.